मंचों पर उपस्थित परम पूज्य महंत स्वामी जी, पूज्य डॉक्टर स्वामी, पूज्य कोठारी स्वामी, पूज्य ईश्वरचरण स्वामी, पूज्य विवेक सागर स्वामी, पूज्य त्यागवल्लभ स्वामी, पूज्य ब्रह्मविहारी स्वामी, पूज्य सौ संतो, वडिलो, भाइयों ने बहनों, આજનો દિવસ અતિ પવિત્ર દિવસ છે. જે રીતે અગાઉ વાત થઈ વસંત પંચમી એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવો પાંચ એમાંનો એક ઉત્સવનો દિવસ છે. શિક્ષાપત્રી એના માટેનો પણ અતિ મહત્વનો દિવસ છે. અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને અન્ય સંતોનો પણ આજે જન્મદિવસ. આ રીતે અતિ પવિત્ર દિવસે ગુજરાતનું ગઢડા, ગઢપુર કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનને અતિ પ્રિય ગામ, પ્રદર્શનીની શરૂઆતમાં જ કે મારું ગઢડા ને હું ગઢડાનો, એ વાક્યથી જ આ પ્રદર્શનીની શરૂઆત થઈ છે. મારું ગઢડા અને હું ગઢડાનો, એનાથી જે શરૂઆત થઈ છે એ જ દેખાડે છે કે ભગવાન સ્વામિનારાયણનું અતિ પ્રિય ગામ. સંતો, ભગવાન, ઈશ્વર એને પ્રિય ત્યારે જ હોય કે જ્યારે એ ગામનો પ્રભાવ હોય. એ ગામમાં કઈ વસ્તુ એવી હોય કે જેને કાયમ માટે આકર્ષણ રહ્યું હોય. એટલે હું એમ માનું છું કે આ ગઢડા અતિ પવિત્ર ભૂમિ છે અને આ પવિત્ર ભૂમિને હવે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આજે પ્રદર્શનથી આજે મુકાયું છે. આ દિવસ સુધી ગઢડાનું મહત્વ એ કોઈ બીજી રીતે આપણે લોકો સમક્ષ મૂકી શકતા નહોતા, પરંતુ આ પ્રદર્શનીથી, જે પ્રદર્શની જોઈને બહાર નીકળે ત્યારે ગઢડાનું મહત્વ, ભગવાન સ્વામિનારાયણનું મહત્વ અને એમની 25 વર્ષ સુધીની આ ટેકરાનું મહત્વ એ આપણે સાક્ષાત અનુભવ થાય છે. એટલે આ પ્રદર્શનથી ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ, શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ, પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે બધા આપણા બધા ઇતિહાસની સાક્ષી બન્યા અને આપણી સાક્ષીમાં આ સંકલ્પ પૂર્ણ થતો હોય તો એથી મોટું ભાગ્ય આપણે કયું પ્રાપ્ત થાય. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આ સંકલ્પ પૂર્ણ થાય છે, આપણા બધા એના સાક્ષી બન્યા છીએ, એટલે આપણે પણ ભાગ્યશાળી છીએ. મને જ્યારે આમંત્રણ મળ્યું અને મેં એ વાતને સ્વીકારી ત્યારે મનમાં આ જ ભાવ હતો કે આટલું પવિત્ર કાર્ય જ્યારે થતું હોય અને જ્યારે ભગવાન આપણે બોલાવતા હોય તો આથી મહત્વનું બીજું કામ હોય જ ન શકે. બીજા બધા કામોને બાજુએ મૂકી અને અમે સૌ આ સાક્ષી બનવા આપણા ગુજરાતને આજે ઇન્ટરનેશનલ લેવલે, વર્લ્ડ ક્લાસ લેવલે જે મુકાતું હોય એથી મોટું સૌભાગ્ય અને મોટું કામ કયું હોઈ શકે. અને એ દ્રષ્ટિથી આજે આપણે સૌ આ મંદિર, આ ટેકરું, આ દ્વાર, આ પ્રદર્શન અને આ ઘેલો, એ નદી અને એના સાનિધ્યમાં ભગવાનના સાક્ષાત આશીર્વાદ અહીંયા મળતા હોય, આવું પ્રકારનું પવિત્ર યાત્રાધામ આજે જ્યારે લોકો વચ્ચે મુકાણું છે, ગુજરાતની જનતા વતી, ગુજરાતની સરકાર વતી આજે આ યાત્રાધામ અને આ પવિત્ર મંદિરને ગુજરાતની જનતા વતી હું ખૂબ ધન્યતા અનુભવું છું. અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ પણ સ્વામિનારાયણ અને બીએપીએસ સંપ્રદાયનો
ખૂબ ખૂબ આભાર પ્રમાણું છું. મેં અગાઉ પણ કીધું છે કે જ્યારે સાત્વિકતા એ હોય ત્યારે જ ઈશ્વર એમાં આશીર્વાદ આપતા હોય છે. અને બીએપીએસમાં જે સંતો અને સંતોના સાત્વિકતાના આધાર ઉપર આજે એક પછી એક ઈશ્વરી કાર્યો થતા જાય છે અને પ્રજામાં એક વિશ્વાસ ઊભો થતો જાય છે, એના મૂળમાં જે સંતોનું ડિવોશન, સંતોની સાત્વિકતા, સંતોની જે કરણી અને એને કારણે લોકોમાં જે વિશ્વાસ ઊભો થયો છે અને એને કારણે આ બધું નિર્માણ થઈ રહ્યું છે. સંકલ્પ તો થાય, પણ સંકલ્પો પાછળ જો સાત્વિકતા અને પ્રમાણિકતા ન હોય તો સંકલ્પો સાકાર થતા નથી. ત્યારે આ એક પછી એક સંકલ્પો જ્યારે બીએપીએસ સંસ્થા પૂર્ણ કરી રહી હોય ત્યારે એના મૂળમાં સંતોના જે પરિશ્રમ, સંતોની પ્રમાણિકતા, સાત્વિકતા અને એનો પ્રભાવ, એનો ઓરા, આ એની અસર છે. અને એને કારણે આ એક પછી એક બીએપીએસ સંસ્થા આ બધા સંકલ્પો પૂર્ણ કરી રહી છે. હું એમ માનું છું કે જે નિર્માણ પ્રદર્શન કર્યું છે ભારતમાં આવું અન્ય જગ્યાએ ક્યાંય નથી એવું હું વિશ્વાસ સાથે કહીશ. અને ભારતીય સંસ્કૃતિને પાયામાં જે જરૂરત છે એ વાતને પકડીને સ્વામિનારાયણ સંપ્રદાય, બીએપીએસ આ વાતને લોકો વચ્ચે ઉજાગર કરે છે. અને એને જ કારણે દુનિયાભરમાં હિન્દુ સંસ્કૃતિની ધજા પતાકા આજે ગૌરવભેર આપણે ફરકાવી શક્યા છીએ. કારણ કે લોકોને દાખલા તરીકે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાને લખેલો હસ્ત પત્ર, તમે એ જ સાબિતી છે. નકર લોકો તો આપણા વિરોધીઓ બોલતા હોય છે કે ભગવાન રામનો સાબિતી શું, ભગવાન કૃષ્ણની સાબિતી શું. તો એ બધી વાતના જવાબો આ પ્રદર્શની દ્વારા થતા હોય છે. અને પ્રદર્શનમાંથી બહાર નીકળેલો માણસ ભાવ વિભોર થઈ અને પોતે વધુ ધાર્મિક બને, વધુ સદાચારી બને, સાત્વિક બને, એ પ્રકારનું આખી જે પ્રોસેસ અને પ્રદર્શનીમાં જે રીતે સંતો દ્વારા, માર્ગદર્શન દ્વારા આ વ્યવસ્થા બનાવવામાં આવી છે, હું એમ માનું છું કે ભવિષ્યની ગુજરાતની પેઢી હોય કે ભારતની પેઢી હોય કે આંતરરાષ્ટ્રીય હિન્દુ સમાજ હોય, આ બધા માટે ખૂબ પ્રેરણાદાયી બની રહેશે. અને વર્ષો સુધી આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ વધુ સારી રીતે એક તાકાત સાથે એ આગળ વધતો જ રહેશે. અને એના પાયાના કામમાં આપ સૌ જે પ્રયત્ન કરી રહ્યા છો એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારી જાતને ભાગ્યશાળી સમજી છે કે આવા સુંદર કામમાં ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામીના મહારાજના અમારી ઉપરની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદથી આજે અમે પણ આમાં નિમિત્ત બનવા આવ્યા છીએ, એ માટે હું એમનો આભાર માનું છું. એની કૃપા દ્રષ્ટિને પણ અમે એક કૃતજ્ઞ ભાવથી, એક કૃપા દ્રષ્ટિ અમારા ઉપર વરસે છે એ માટે પણ અમે ખૂબ એમના ઋણી છીએ. અને આજે એ દિશામાં અમને પણ બનાવ્યો, અહીંયા બોલાવ્યા એ બદલ આભાર માનું છું. પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન કરી અને મારી વાત પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. નહીં, અહીંયા બ્રહ્મવિહારી સ્વામી જે આદેશ કર્યો પછી એમ થાય કે વિજયભાઈ તો બોલ્યા જ નહીં. પરંતુ અમે જ્યારે બધું જોઈ રહ્યા હતા ત્યારે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ લાગણી વ્યક્ત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને
ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા હતી કે ઘેલા ને કિનારે ટેકરા ઉપર આ બધું બને, પણ ઘેલો તો પાણીથી ભરેલો રહેવો જોઈએ ને. પરંતુ હું આજે ચોક્કસ આપ સૌને આજના શુભ દિવસે આ વાતને સ્વીકારીને કહું છું. મેં એમને કીધું છે કે આખા સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી ઠેર ઠેર પહોંચે દિશામાં અમારી સરકાર કટિબદ્ધ છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. 5,000 કરોડના ખર્ચે સૌની યોજના આગળ વધી ગઈ, ખર્ચો થઈ ગયો, કામ પણ થઈ ગયું. બીજા 6,000 કરોડના ટેન્ડર 8 અઠવાડિયામાં જ અમે ફાઇનલ કરી રહ્યા છીએ અને નર્મદાની આ સૌની યોજના સૌરાષ્ટ્રના ઠેર ઠેર 115 ડેમ સીધું ભરાય પાણી. વરસાદ પડે ન પડે, પરંતુ આપે જ્યારે કીધું છે કે વરસાદની ચિંતા અમારા સંતો ઉપર છોડો, તો અમને પૂર્ણ શ્રદ્ધા છે કે સૌરાષ્ટ્ર ઉપર કૃપા રહેશે જ, પરંતુ માં નર્મદાની કૃપા રહે અને આ બધા ડેમો ભરાય એવી આખું આયોજન ચાલી રહ્યું છે. ચોમાસાના અંત સુધીમાં આ ઘેલામાં પૂરું ઓવરફ્લો પાણી ભરી દેશું, જેથી કરીને એ લાંબા સમય સુધી પાણી ચાલે અને એક સુંદર પવિત્ર વાતાવરણ નિર્માણ થાય અને ગોંડલની નદી ઉપરનો પણ રિવર ફ્રન્ટ એની પણ મંજૂરી આપીને આપ સૌએ જે પવિત્ર વાતાવરણ ઊભું કરવા માટે જે આવશ્યકતા છે એમાં સરકાર તમારી સાથે છે અને સરકારના પૂરા પ્રયત્ન આ સારા કામમાં આપની સાથે રહેશે એ બાબતની પણ હું આજે ખાતરી આપું છું.